હેલો ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સાયન્સ ચેપ્ટર નંબર એક રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો વિદ્યાર્થી મિત્રો અગાઉના પ્રીવિયસ લેક્ચરમાં આપણે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય રોજિંદા જીવનમાં કઈ કઈ રાસાયણિક પ્રક્રિયા આપણે અનુભવીએ છીએ અને સાથે સાથે આ રાસાયણિક પ્રક્રિયા ખરેખર થઈ છે કે નહીં એ સમજવા માટે કેટલીક પ્રવૃત્તિઓની સમજૂતી મેળવી તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે રાસાયણિક પ્રક્રિયાની સાથે સાથે રાસાયણિક સમીકરણ કોને કહેવાય અને તે કેવી રીતે લખાય એના વિશેની સમજૂતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં હું કહું તો રાસાયણિક સમીકરણ એટલે શું તો રાસાયણિક પ્રક્રિયાનું ટૂંકું સ્વરૂપ એને આપણે રાસાયણિક સમીકરણ કહીશું તો રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે તો એના માટે તમને એક શાબ્દિક માહિતી અહીં આપી છે જે આપણે પ્રવૃત્તિ નંબર એકમાં જોઈ ગયેલા મેગ્નેશિયમની પટ્ટી એને હવામાં સળગાવતા તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રથમ પ્રવૃત્તિ જોઈ ગયા એનું શાબ્દિક વર્ણન છે એટલે કે લાંબુ સ્વરૂપ છે આ શાબ્દિક વર્ણન જે છે એને શાબ્દિક સમીકરણ સ્વરૂપે આપણે લખવું હોય તો તમે અહીંયા જોઈ શકો છો ટૂંકમાં કે મેગ્નેશિયમ એણે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એટલે કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન અને બને શું છે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ હવે આ જે સમીકરણ છે એ શાબ્દિક સમીકરણને હજી આપણે ટૂંકમાં લખવું હોય સંક્ષિપ્તમાં તો મેગ્નેશિયમ એટલે કે એમજી ઓક્સિજન એટલે કે ઓ અને બને છે મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે એમજી ઓ એટલે કે આપણી જે આ શાબ્દિક માહિતી છે વિદ્યાર્થી મિત્રો એનું આ શાબ્દિક અને ટૂંકું સમીકરણ રાસાયણિક સમીકરણ તરીકે ઓળખાય છે હવે આ જે રાસાયણિક સમીકરણ તમે લખ્યું એ વિદ્યાર્થી મિત્રો આ રાસાયણિક સમીકરણમાં જેણે રાસાયણિક સમીકરણમાં ભાગ લીધો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લીધો એને પ્રક્રિયકો તરીકે ઓળખવામાં આવે છે અને વિદ્યાર્થી મિત્રો જેમાંથી અથવા તો પ્રક્રિયકો અને એમાંથી જે વસ્તુ બન્યું નવો પદાર્થ એને નીપજ તરીકે ઓળખવામાં આવે છે તમે આ રાસાયણિક સમીકરણમાં જોઈ શકો છો મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ એટલે લોકો પ્રક્રિયકો તરીકે ઓળખાય છે અને પ્રક્રિયકોને રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થો પણ કહેવાય છે અને જે નવો પદાર્થ બન્યો એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એટલે એ નિપજ છે એને નવા પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આ રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો એમના માટે કેટલાક નિયમો છે એમાં પ્રથમ તમે જોઈ શકો છો કે પ્રક્રિયકોને હંમેશા વિદ્યાર્થી મિત્રો તીરની ડાબી સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ એલએચએસ તીરની ડાબી સાઈડ જ લખવામાં આવે છે જ્યારે તમે અહીંયા જોઈ શકો છો જે નીપજ છે એને વિદ્યાર્થી મિત્રો તીરની જમણી સાઈડ એટલે કે રાઈટ હેન્ડ સાઈડ પર જ લખવામાં આવે છે આ સિવાય પ્રક્રિયકો અને નીપજો વચ્ચે આ રીતે તીરનું નિશાન દર્શાવવામાં આવે છે અને બેથી વધારે વિદ્યાર્થી મિત્રો જો પ્રક્રિયકો હોય તો એમની વચ્ચે આ રીતે પ્લસનું ચિહ્ન લખવામાં આવે છે અને આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ જો બે બેથી વધારે બની તો એમની વચ્ચે પણ પ્લસની નિશાની દર્શાવવામાં આવે છે અહીં આપણી પાસે એક જ નિપજ અત્યારે ઉત્પન્ન થઈ છે એટલે અહીંયા પ્લસની નિશાની લખવાની જરૂર નથી હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો તીરનો જે અગ્રભાગ છે એ નીપજો તરફ જ હંમેશા હોય છે પ્રક્રિયકો ડાબી સાઈડ લખ્યા છે નીપજો જમણી સાઈડ અને એમની વચ્ચેનું જે તીર છે વિદ્યાર્થી મિત્રો એનો અગ્ર ભાગ હંમેશા નીપજો તરફ જ હોય છે અને આ જે તીર છે એ હંમેશા પ્રક્રિયાની દિશા બતાવે છે એટલે કે પ્રક્રિયા કયા તરફ કઈ દિશામાં થઈ રહી છે તો આપણી પ્રક્રિયા પ્રક્રિયાકોથી નીપજો તરફ થઈ રહી છે એટલે આપણું જે છે આ તીરનું નિશાન એ તમને પ્રક્રિયાની દિશા દર્શાવે છે જે તમે અહીંયા જોઈ શકો છો હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા સમજ પડી ગઈ કે રાસાયણિક સમીકરણ આપણે પ્રક્રિયકો અને નીપજો આ રીતે અહીં લખી શકીએ તો આપણું એક નાનું રાસાયણિક સમીકરણ આ રીતે તૈયાર થાય હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક નવો ટોપિક સમજીએ એ છે અસમતોલિત રાસાયણિક સમીકરણ આપણે રાસાયણિક સમીકરણ કઈ રીતે લખવું એ તો જોઈ ગયા પણ અસંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય તો વિદ્યાર્થી મિત્રો જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય એને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે તમે જોઈ શકો છો રાસાયણિક સમીકરણ કેવું કે જેમાં તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તો અહીંયા તમે એક એક્ઝામ્પલ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે મેગ્નેશિયમની ઓક્સિજન સાથે અત્યારે જ આપણે પ્રક્રિયા જોઈ ગયા અને બન્યું શું મેગ્નેશિયમ ઓક્સાઇડ હવે તમે અહીંયા જોઈ શકો છો કે તીરની ડાબી બાજુ અને તીરની જમણી બાજુ બંને બાજુ પરમાણુઓની સંખ્યા સરખી છે તો તમે અહીંયા જોઈ શકો તીરની ડાબી બાજુ મેગ્નેશિયમનો એક પરમાણુ છે અને તીરની જમણી બાજુ પણ મેગ્નેશિયમનો એક પરમાણુ છે મતલબ બંને બાજુ મેગ્નેશિયમ પરમાણુની સંખ્યા સરખી છે પરંતુ વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન જે છે એ પ્રક્રિયકોમાં બે પરમાણુ છે ઓક્સિજનના અને નીપજ તરફ એક જ પરમાણુ છે એટલે બંને બાજુ ઓક્સિજનની સંખ્યા બેલેન્સ નથી તો આવું સમીકરણ એને અસંતુલિત રાસાયણિક સમીકરણ અથવા મેગ્નેશિયમના દહનનું અસંતુલિત રાસાયણિક સમીકરણની સાથે સાથે માળખાકીય સમીકરણ પણ કહે છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણી પાસે આ રીતે અસંતુલિત રાસાયણિક સમીકરણ હોય તો એ સમીકરણને આપણે સમતોલિત કરવું ખૂબ જ જરૂરી છે તો તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સમીકરણ અસંતુલિત છે માળખાકીય સમીકરણ છે અને નીચે તમને જે બતાવ્યું છે એ સમતોલિત સમીકરણ તો એને સમતુલિત કરી કઈ રીતે કર્યું આપણે તો અહીંયા ઓક્સિજનના બે પરમાણુ હોવાથી ઓક્સિજનની આગળ પણ એટલે તમે અહીંયા ઓક્સિજનની સામે બે કરી દીધા એટલે ઓક્સિજન જમણી સાઈડ પણ બે થઈ ગયા અને ઓક્સિજન ડાબી સાઈડ પણ બે પરમાણું થઈ ગયા તો ઓક્સિજનને બેલેન્સ કરવામાં વિદ્યાર્થી મિત્રો મેગ્નેશિયમના પણ બે પરમાણુ થઈ ગયા તો જો નીપજમાં મેગ્નેશિયમના પણ બે પરમાણુ થઈ જાય તો આની આગળ એટલે કે મેગ્નેશિયમની આગળ તમારે બે લખી દેવા પડે એટલે આ જે સમીકરણ છે ઉપરનું એ વિદ્યાર્થી મિત્રો મેગ્નેશિયમનું અસમતોલિત અથવા માળખાકીય સમીકરણ અને ત્યારબાદ એને આ સમતોલિત કરેલું સમીકરણ એટલે ઉપર અસંતુલિત રાસાયણિક સમીકરણ અને નીચે સમતોલિત રાસાયણિક સમીકરણ હવે વિદ્યાર્થી મિત્રો સમતોલિત સમીકરણ એના મહત્વ વિશે જોઈએ શા માટે આપણે અસંતોલિત સમીકરણને સમતોલિત કરવું પડ્યું તો એનું કેટલું મહત્વ છે કે સમતોલિત સમીકરણ હશે વિદ્યાર્થી મિત્રો તો આપણે પ્રક્રિયકો અને નીપજોના કુલ મોલ જાણી શકીએ સંખ્યા સાથે સાથે પ્રક્રિયકોનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાયો અને કેટલો નીપજનો નવો જથ્થો તમને મળ્યો એ પણ તમે જાણી શકો છો અને વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયકો અને નીપજોની આપણે ભૌતિક અવસ્થા પણ જાણી શકીએ છીએ એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લીધા લીધેલી જે પ્રક્રિયકો છે અથવા નીપજો છે એ ઘન પ્રવાહી કે વાયુ કયા સ્વરૂપમાં છે એ ભૌતિક સ્થિતિ પણ આપણે સરળતાથી જાણી શકીએ છીએ